નમસ્કાર જેનું ટાઈલ છે દાદાગીરી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે તો ટ્રેલર પરથી આપણે ફિલ્મ વિશે વાત કરીશું સૌપ્રથમ પ્રથમ વાત કરું સ્ટારકાસ્ટ તો હિતુ કનોડિયા અને પિનલ ઓબડિયા આ ફિલ્મમાં તમને મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે આ બે ની ખૂબ જૂની વખણાય છે દર્દ ફિલ્મ જોઈ છે કોઠી ઓગણીસો સુડતાલીસ ફિલ્મ જોઈ છે તો ઓન સ્ક્રીન એમની કેમિસ્ટ્રી જોરદાર લાગે છે બીજા કલાકારની વાત કરું તો ચંદન રાઠોડ કૃષ્ણા જાલા જેવા તમને કલાકારો જોવા મળવાના છે આ ફિલ્મ છવ્વીસ એપ્રિલે રિલીઝ થવાની છે પણ આ ફિલ્મનું ટ્રેલર જે રીતે રિલીઝ કરવામાં આવ્યું છે પ્રમોશન બહુ ઝીરો છે જી બોસ બસ ઝીરો પ્રમોશન લાગી રહ્યું છે ટ્રેલર પર ચાર પાંચ દિવસમાં ફક્ત ફક્ત પાંચ વ્યૂઝ છે અને ફિલ્મના ડાયરેક્ટર છે કેશવ રાઠોડ જીયા તમે કદાચ ગુજરાતી ફિલ્મો જોતા હશો તો તમે ખબર હશે કે આ નામ કેવું છે બહુ જ નામાંકિત નામ છે ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો લખી છે અને ડિરેક્ટર તરીકે બી આપી છે એમાંની એક ફિલ્મ તમને યાદ કરાવી દઉં ધૂળકી દારી માયા લાગી જી હા બધા જ ફિલ્મ જોઈએ છે પણ આ ફિલ્મમાં જી હા સ્ટોરીની એક્સપેક્ટેશન વધારે હોય ઉમીદ વધારે હોય કે ભાઈ કેશવ રાઠોડ ફિલ્મના લેખક અને ડાયરેક્ટર છે પણ ટ્રેલર વિશે વાત કરું તો ટ્રેલર મને એકદમ એવરેજ ટ્રેલર લાગ્યું છે જે રીતે ટ્રેલર કટ કરવામાં આવ્યું છે પ્રોપરલી આપણને સ્ટોરીનો અંદાજો આવી જાય છે પણ જે ડ્રામા જોવા મળશે ફિલ્મ કદાચ સારો હોઈ શકે છે જી હા ટ્રેલર પરથી તો મને અત્યારે ઠીકઠાક લાગી રહ્યું છે હવે વાત કરું ફાઇટ સિક્વન્સની જી હા ટ્રેલરમાં જેટલા પણ ફાઇટ સિક્વન્સ બતાવવામાં આવે છે મારધાડ બતાવવામાં આવી છે એકદમ એવરેજ લાગી રહી છે જી હા આપણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં હાલ બી આ ફાઇટ સિક્વન્સ જોઈએ છે અને અત્યારે જે રૂરલ ફિલ્મો કહેવામાં આવે છે એમાં દરેક ફિલ્મમાં દરેક ત્રીજી ફિલ્મમાં છે ને ફાઇટ માસ્ટર દિલીપ યાદવ જ હોય છે એટલે આપણે આ ફાઇટ સિક્વણ જોઈને કંટાળી ગયા છે એક ફાઇટ સિકોણની વાત કરું તો આપણે નાનપણથી જોતા આવ્યા છે ઓગણીસો નવ્વાણુંની ફિલ્મમાંથી બોલિવૂડની ફિલ્મો બી આપણે જોયું છે કે એક લારી હોય છે મમરા ભરેલા હોય છે ને ત્યાં મારે છે ને લારી ઊંધી પડી જાય છે પછી બટાકા ડુંગળી હોય છે બસ આ ફાઇટ સિકવણ અત્યારે બી ઘણી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે આ ફાઇટ સિક્વન્સ જેટલા પણ બતાવવામાં આવે છે ઠીક ઠાક લાગે છે પછી એક એન્ટ્રી હતી હિતુ કનોડિયાની તે એન્ટ્રી પર જો જો તમે વીએફએક્સ વર્ક બતાવવામાં આવ્યો છે આટલો બધો હેવી વીએફએક્સ વર્ક હોય યાર પ્રોપરલી આપણને યાર મજા ના આવે એવો સીન બતાવવામાં આવ્યો છે બાકી સ્ટોરીનો અંદાજો અત્યારે કોઈ બી ના લગાવી શકે એટલે કે હવે સ્ટોરી તો ખબર પડી ગઈ છે કે ભાઈ વિજાપુર ગામ છે ત્યાં બધા દેવાદાર બનેલા છે એક માણસ છે પૈસા વાળો એ એમના પર અત્યાચાર કરે છે અને છોકરીની ઈજ્જત પણ સલામત નથી હોતી હા એ સીન મને ગમ્યું ક્રિષ્ના જાલા જે રેપ વાળો સીન બતાવવામાં આવે છે એ પ્રોપરલી સારો એવો બતાવવામાં આવે છે બાકી ફિલ્મનું ટ્રેલર ઠીકઠાક છે તમને કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો કેશવ રાઠોડ છે તો થોડી ઉમ્મી હશે કે ભાઈ સ્ટોરી સારી હશે વધારે ફિલ્મમાં મજા આવશે કારણ કે ટ્રેલર લેવલે ટ્રેલરનું કામ કદાચ ખરાબ હોઈ શકે પણ ફિલ્મ ખૂબ સારી એવી નીકળે એવી ઉમ્મી છે બાકી વિડીયો પસંદ આવતા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કંઈક ના વિડીયો સાથે જય મંદે માતરમ